ઓહો હવે સારું લાગ્યું જરા પાણી ની અંદર. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ, આઈ એમ વિશ્વા. તો દોસ્તો, આજે સન્ડે છે. આજે થોડું એક નાની ટ્રીપ પર હું નીકળ્યો છું. આજે હું જઈ રહ્યો છું લાંચનપુર. લાંચનપુર ને રસુલપુર પણ કહેવાય છે. અને આ પ્લેસ બહુ જ જાણીતી છે. વડોદરાની નજીક આવેલી છે. સાવલીથી 5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. વડોદરાથી સાવલીનું ડિસ્ટન્સ અપ્રોક્સિમેટલી 45-50 કિલોમીટર જેટલું છે. અને સાવલીથી આ 5 કિલોમીટર ડિસ્ટન્સ છે. તો હું આજે ત્યાં જઈ રહ્યો છું. ત્યાં નદી છે, વહેતું પાણી હોય છે ત્યાં. અને ખૂબ જ સરસ જગ્યા છે. અને આવા અત્યારે જે મોન્સૂનનો અત્યારે જે સિઝન છે, આમ બધું જો જે મોન્સૂનની અત્યારે સિઝન ચાલી રહી છે, એ સિઝનમાં અત્યારે એ જગ્યાએ જે સીન સીનરી જોવા મળશે, ગ્રીનરી જોવા મળશે, તે ખૂબ જ સરસ હશે. ખૂબ જ સરસ મજાની હશે. અત્યારે હાલ તો મોન્સૂનની સિઝન સ્ટાર્ટ થઈ રહી છે, એટલે વરસાદ આવે છે, ગરમી લાગે છે, આવું ચાલ્યા કરે છે. પણ જોઈએ હવે ત્યાં જઈને કેવું છે એટમોસ્ફિયર. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ રસુલપુર. અત્યારે હું ઓન ધ વે છું. સૌથી પહેલા આપણે સાવલીના ટ્રેક પર જવાનું છે. સાવલી જવાના ટ્રેક પર જવાનું છે. અને સાવલી પહોંચ્યા પછી આપણે રસુલપુરનું ટ્રેક આપણે પકડીશું, રસ્તોડો પકડીશું. તો રસુલપુર જઈને દોસ્તો હવે હું તમને મળું અને ત્યાં તમને બતાવું કે ત્યાં કેવું છે અત્યારે હાલમાં સિચ્યુએશન. ચાલો દોસ્તો, તમે જોઈ રહ્યા છો આપણે રસુલપુર પહોંચી ગયા છે. અને પબ્લિક પણ જુઓ કેટલી બધી પબ્લિક છે અહીંયા. એને પછી જવાનું તકલીફ પડશે. ખૂબ જ સારી પબ્લિક છે અહીંયા, તમે દોસ્તો જોઈ રહ્યા છો. ઓહો, આજે સન્ડે છે અને સન્ડેના દિવસે દોસ્તો ખૂબ સારી પબ્લિક. આજકાલ દોસ્તો કોઈ પણ આપણે ડેસ્ટિનેશન પર જઈએ, ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર, તમને પબ્લિક જોવા મળશે જ. અને અત્યારે ગરમીનો સમય છે એટલે તો વધારે પબ્લિક જોવા મળશે. દોસ્તો હવે અહીંયા મારે પાર્કિંગ ક્યાં કરવાની, એ મેઇન પ્રશ્ન હવે છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો લાંચનપુર રસુલપુર. મસ્ત વહેતું પાણી છે અને લોકો નાહી પણ રહ્યા છે. ગાડીઓ પણ પાર્ક છે બધી અહીંયા. આ સાઈડથી પહેલાં ચાલતા નીચે તો ઉતર. ખૂબ જ ગરમ ગરમ પથ્થર છે અને હવે ધીરે ધીરે કરીને જવાનું છે. જઈને ધીરે રહીને મતલબ પગ લપસે ના. ચાલ આ સાઈડ જતી રહે. Thank you.
પણ ઉભી કરે માય ગોડ, બહુ જ ગરમ ગરમ છે પથ્થરો. જઈની બહુ ગરમ છે પથ્થર, બહુ ગરમ છે પથ્થર. ના ચાલશે, આગળ પાણી પાસે જતો રહીશ, પછી વાંધો નહીં. ઓહો, હવે સારું લાગ્યું જરા પાણીની અંદર. બધા ખૂબ મજા માણી રહ્યા છે ગરમીના સમયમાં. પાણી વહેતું પાણી છે, એકદમ ચોખ્ખું છે. પવન પણ ખૂબ આવી સરસ આવી રહ્યો છે. પાણીમાં પગ નાખ્યા ભાઈ સારું લાગે છે. ચપ્પલ કાઢ્યા પછી જ્યારે ચાલતો ચાલતો આવ્યો છે ત્યાંથી, ત્યારે પથ્થર એટલા ગરમ હતા કે દજાતું હતું, લાલ લાલ ચાઠા પડી ગયા પગને. હવે પાણીમાં બોળ્યા તો બહુ સારું લાગે છે. ખૂબ સરસ ગરમી છે, તાપ લાગે છે, પસીનો થાય છે, નહાવાની ઈચ્છા થઈ છે, પણ કપડાં લાવ્યો છું ને અત્યારે નહાવા માટે. એની વે એન્જોય કરીએ, લોકો નહાતા જોઈએ. સરસ વહેતું પાણી છે, એકદમ ચોખ્ખું પાણી છે, લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. પીહું પણ એન્જોય કરે છે, પીહું પણ એન્જોય કરે છે. પીહું ને તો કંપની મળી ગઈ નવડાવવા માટે. જો મસ્ત એન્જોય કરી રહી છે પીહું. પીહું બસ અહીંયા બેસીને નજારા જોઈ રહ્યા છે. આજે નવાય તો નહીં, કપડાં છે નહીં. પીહુંનું એન્જોયમેન્ટ પતી ગયું છે અને હવે પીહું તૈયાર થાય છે. હવે અમે પણ જઈ રહ્યા છે રિટર્ન ઘરે. હા વાંધો નહીં, વાંધો નહીં. તો દોસ્તો, રસુલપુરની એક નાની ટ્રીપ અહીંયા જ ખતમ થાય છે અને ખૂબ જ ગરમી લાગી રહી છે. અત્યારે બપોરના 1 વાગી ગયો છે. અમે લોકો અહીંયા હાફ એન અવર જેટલો અહીંયા પાસ કર્યો, પણ ખૂબ મજા આવી. નહાયા તો નહીં, પણ પાણીમાં પગ બોળીને બેસી રહ્યા. પીહુએ મસ્ત નાહી લીધું આજે, દિવેરમાં નહાઈ, અહીંયા પણ નહાઈ. અને હજુ પણ આજે સન્ડે છે એટલે પબ્લિક કન્ટિન્યુઅસ ચાલુ જ છે હજુ આવવાની. અને સાંજ સુધી તો અહીંયા ખૂબ જ ભીડ થઈ જતી હોય છે. એટલે અમે હવે અહીંયા અત્યારે લીવ કરીએ છીએ હવે આ પ્લેસ. અને હવે હું આવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં બીજી એક એક નાની ટ્રીપ સાથે. તો દોસ્તો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરજો, શેર કરજો. તો દોસ્તો, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.